એટલે કે 12000 વત્તા 1320 બરાબર 13320 રૂપિયા વ્યાજ મુદ્દલ બરાબર એ જ રીતે આમાં મુદ્દલ આપેલ છે વ્યાજનો દર તો મુદ્દલ એટલે કે કેટલું આપેલું છે 7500 રૂપિયા આર કેટલું આપેલું છે 5% અને ટાઈમ કેટલો આપેલ અને શોધવાનું છે આર એટલે કે આઈ બરાબર t×t×r છેદમાં 100 એટલે કે 7500×5×3/100 બરાબર 75 એટલે કે 5×15 લઈ લઈએ ને તેનો 15 વડે ગુણાકાર ₹1,125 વ્યાજ મુદ્દલ બરાબર એ જ રીતે 56000 રૂપિયાનું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 રૂપિયા થાય આમાં ટકા શોધવાના શું શોધવાના છે ટકા ટકા એટલે આર તો પહેલા જેમ લખીએ તેમ ટી કેટલું આપેલ છે 56000 આર શોધવાનો છે ટાઈમ કેટલો છે 2 વર્ષ અને આર આપેલું છે 280 રૂપિયા હવે આમાં શોધવાનું છે તો સૂત્ર બદલાઈ જાય આર બરાબર ટી સોરી 100×i/56000 જવાબ શું લખાય 1/4 એના પછીનો દાખલો જો મીના તેને વ્યાજે લીધે અમુક રકમનું વાર્ષિક 9% દરે 1 વર્ષનું વ્યાજ 45 રૂપિયા ચૂકવે તો વ્યાજે લીધે રકમ શોધો બરાબર છે શોધવાનું શું છે અમુક રકમ એટલે ટી શોધવાનો છે આર આપી દીધો છે 9% ટી આપેલો છે 1 વર્ષ અને આઈ આપેલું છે 45 રૂપિયા બરાબર છે હવે શોધવાનો પી એટલે પી બરાબર 100×i/tr એટલે કે 100×i કેટલું આપેલું છે 45/ ટાઈમ આપેલો છે 1 વર્ષ અને ટકા આપેલા છે 9 આ ઉડી જાય 9×45 રૂપિયા એટલે 500 રૂપિયા શું આવી મુદ્દલ બરાબર છે આ રીતે હવે પછીના દાખલા છે જે તમે જોવો તો આ સ્વાધ્યાય તમારું અહીંયા પૂરું થયું છે પ્રકરણ 8 પણ આ વધારાના દાખલાઓ કઢાવી લેતે જે પ્રયત્ન કરવામાં આપેલા છે તે તો પહેલો દાખલો છે કે 7% વાર્ષિક વ્યાજના દરે 3500 રૂપિયા આપવામાં આવે છે તો 2 વર્ષના અંતે મળતું વ્યાજ શું શોધવાનું છે વ્યાજ તો પહેલા અક્ષર લખીને મૂકે પી એટલે મુદ્દલ કેટલી આપેલી 3500 રૂપિયા આર કેટલું આપેલું છે 7% ટાઈમ કેટલો આપેલો છે 2 વર્ષ શોધવાનું શું છે આર એટલે કે આઈ બરાબર પી×ટી×આર વ્યાજ માંગેલો તેને વ્યાજ બરાબર છે એ જ રીતે પ્રશ્ન બીજો કે 6.5% વાર્ષિક વ્યાજના દરે 6050 લેવામાં આવે છે તો 3 વર્ષના અંતે વ્યાજ અને વ્યાજ મુદ્દલ કેટલું ચૂકવવું પડશે આમાં વ્યાજ મુદ્દલ પણ શોધવાને તો સૌથી પહેલા આપણે પી લખીએ પી કેટલો આપેલો છે 6050 રૂપિયા આર કેટલો આપેલો છે 6.5% અને એન સોરી ટી કેટલો આપેલો છે 3 વર્ષ શોધવાનું શું છે તો પહેલા સૌથી પહેલા સૂત્ર મૂકીએ આઈ બરાબર પી×આર×ટી છેદમાં છે એટલે કે 6050×6.5 છે દશાંશ આવેલો છેદમાં લેવા માટે 10 લખવા પડે છેદમાં 100
गुणिया त्रण ना छेद में एक शून्य गयु शून्य गयु बराबर छे। हवे तमारो उड़ाड़ कोण होय